બાળકો મજામાં ને? આજે આપણે પાના નંબર 28-29 કરવાનું છે અને આ મેં તમને 21, 22, 23, 24 સુધી શીખવાડ્યું છે, બરાબર. આજે આપણે 25 અને 26 શીખવાનું છે. તો બધા બાળકો પાના નંબર 27 અને 28 કાઢશે. હવે જુઓ, અહીંયા તમને દેખાય છે ને 25, બરાબર. અહીંયા શું છે તો કે 25 છે. શું છે? હવે આપણે કેવી રીતે લખવાનું અને કેવી રીતે ગણતરી થઈ એ આપણે જોશું. અહીંયા જો મેં તમને કીધું હતું ને 10 છે અને અહીંયા 10 છે, તો 10 એન્ડ 10 એટલે 20 થયું. કેટલા? 20. પછી અહીંયા કેટલા છે છૂટક? તો કે 5. કેટલા હશે? તો કે 1, 2, 3, 4 અને 5 એટલે કેટલા થશે? 25. એવી રીતે અહીંયા પણ 10 અને 10 એટલે 20 અને છૂટા 5 તો કે 25, બરાબર. હવે અહીંયા જો આપણે બોલો ખોટો ને લખો, અહીંયા જો તમને આપ્યું છે ને 25 કેવી રીતે લખવાનું, અહીંયા તમને ડોટ ડોટ આપ્યા છે તો એને તમારે આવી રીતે ફિનિશ કરી નાખવાના, બરાબર. અને જ્યાં તમને જગ્યા આપી હોય ત્યાં તમારે લખી નાખવાનું, બરાબર. અહીંયા બધે 25 કરી નાખવાનું છે આ રીતે 25. પછી અહીંયા પણ એમ કરી નાખવાનું છે 25 25 આ રીતે તમારે કરી નાખવાનું છે. હવે આપણે જોઈએ કે 25નો સ્પેલિંગ કેવી રીતે લખાય. તો કે TWENTY 20 તો બધામાં આવશે. પછી મેં તમને કીધું હતું 1, 2, 3, 4, 5 આવશે, બરાબર. તો આપણે અત્યારે 5 શીખી છીએ, તો 5નો સ્પેલિંગ લખવાનું FIVE 25 એટલે 25. કેટલા થશે? 25. હવે આપણે 25 શીખી ગયા. હવે આપણે 26 શીખવાનું છે. તો 26માં પણ 25ની જેમ જ આવશે. અહીંયા 10 છે, અહીંયા 10 છે, 10 ને 10 20, બરાબર. અહીંયા છૂટા કેટલા છે? તો કે 1, 2, 3, 4, 5 ને 6 છે. તો 20 એન્ડ 6 એટલે 26. અહીંયા પણ 10 ને 10 20 અને અહીંયા 6 છે તો 26. હવે આપણે 26 કેવી રીતે લખશું એ આપણે અહીંયા જોઈ લઈએ. જો પહેલાં 2 કરવાનો અને પછી 6 કરવાનો. અહીંયા તમને જ્યાં પણ જગ્યા દેખાય અહીંયા તમારે લખતું જવાનું છે 26 26. અહીંયા પણ એવી રીતે લખી નાખજો, બરાબર. 26 અહીંયા જ્યાં પણ તમને જગ્યા આપી હોય ત્યાં તમારે 26 લખી નાખવાનું છે. હવે આપણે 26નો સ્પેલિંગ જોઈએ. તો TWENTY કેટલા છે? 20. પછી આપણે શું જોયું હતું? 5 ને 5 પછી શું આવે? તો કે 6. તો 20નો સ્પેલિંગ મેં તમને કીધું ને બધે આવશે TWENTY 20 પછી 6 SIX 21માં પણ જો 20નો સ્પેલિંગ આ જ આવશે પણ 1, 2, 3 એ રીતે અલગ પાછળના શબ્દો અલગ આવશે. 21, 22, 23, 24, 25 અને 26. તો 26 એટલે 26 થશે. તો આપણે આજે શું શીખ્યા બાળકો? 25 અને 26. તો 25 એટલે 25 અને 26 એટલે 26. આ રીતે આપણે હવે આપણે આગળ જોઈએ, બરાબર. હવે આપણે આવશે 26 સુધી શીખ્યા. હવે આપણે શીખશું 27. શું શીખશું? 27, બરાબર. અહીંયા જો તમને દેખાય છે 27. હવે અહીંયા આગળ કરતા તેમ જ 10 એન્ડ 10 20 પછી અહીંયા છૂટા કેટલા? તો કે 1, 2, 3, 4, 5, 6 ને 7 20 એન્ડ 7 તો 27. અહીંયા 10 અને અહીંયા 10 10 ને 10 20 20 ને 7 તો કે 27. અહીંયા આપણે હવે જુઓ,
27 के रीते लखशू अँ एम से बोलो घूटो ने लखो तो तमारे अँ ज्यां 27 तमने लखवानुं कीधुं होय तमारे लखी नाखवानुं आ रीते 27 बराबर आ रीते हवे आपणे 28 જોવાનું છે બરાબર તો 10 and 10 એટલે 20 અને 1 2 3 4 5 6 7 8 તો 8 એટલે 28 બરાબર અહીંયા 10 છે અહીંયા 10 છે એટલે 10 ને 10 20 થયા અને અહીંયા 8 છે તો 28 અહીંયા પણ આપણે એવી રીતે કરવાનું 28 એમ લખતું જવાનું ને બોલતું જવાનું અહીંયા જ્યાં પણ તમને જગ્યા આપી હોય અહીંયા હવે આપણે આગળ જોઈએ કે 27નો સ્પેલિંગ કેવી રીતે લખવાનો અહીંયા બરાબર તો કે TWENTY તો 20નો સ્પેલિંગ આવ્યો બરાબર હવે આપણે 6નો શીખ્યા હતા 6 પછી શું આવે તો કે 7 તો 7નો સ્પેલિંગ શું થશે તો કે SEVEN 27 એટલે 27 હવે એવી જ રીતે 28નો સ્પેલિંગ લખવાનો છે તો કે TWENTY 20 આવી ગયું 27 પછી 8 તો કે EIGHT 28 એટલે 28 તો આ રીતે આપણે કેટલું શીખ્યા તો કે જુઓ આપણે પહેલાં 25 શીખ્યા પછી 26 શીખ્યા 27 શીખ્યા અને 28 શીખ્યા બરાબર હવે આપણે ગણતા અને લખતા શીખી ગયા હવે તમારે યાદ રાખવાનું અને બોલતું જવાનું તો આપણે આજે 2 પાના કર્યા છે બરાબર કે 28 ને 29 બે પાના કર્યા ને આપણે તો હું તમને ફરી વાર શીખવાડું આપણે અહીંયા સુધી રિવિઝન કરી લઈએ બરાબર અહીંથી જો આપણે 21 22 23 24 આ 4 આપણે આગળ શીખી ગયા હતા હવે આજે આપણે શું શીખ્યા તો કે 25 26 27 અને 28 તો આ રીતે બાળકો 21થી શરૂ કરીને 28 સુધી આપણે કર્યું તો તમારે બુક્સમાં અથવા આમાં ચોપડીમાં હોય તો લખી નાખવાનું અને રોજ બોલતું જવાનું બરાબર તો પછી આ રીતે તમે કરશો તો તમને આવડશે બરાબર તો આ રીતે બાળકો 2 પાના કરી નાખજો તો આવજો બાળકો